बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम। आज आपणे धोरण 10 विषय गणित एनो पहेलो पाठ वास्तविक संख्याओ तेना विषे आपणे जोईए। गणित आवे एटले संख्या शब्द तो आवे ज आवे। आपणे जे संख्याओनी वात करीशुं वास्तविक संख्याओ, तो वास्तविक संख्याओ पण कया प्रकारनी संख्याओ आवशे ते आपणे आगळना धोरणमां भणी गयेला छे। आपणे पहेला तो एना विषे चर्चा करीशुं कि वास्तविक संख्याओं में आवशे सममेय संख्या अने असममेय संख्या। आ संख्याओं समूह ने वास्तविक संख्याओ कहे। सममेय संख्या कई है? तो सममेय संख्या छे p छेद में q स्वरूप की संख्याओ, जेमा जे आ p छे अंशमां ए छे प्राकृतिक पूर्णांक संख्या अने q छे प्राकृतिक संख्या। एज प्रमाणे असममेय संख्या एटले पी छेद में क्यू स्वरूपी न होय ते संख्या। हवे पी छेद में क्यू स्वरूपनी संख्या जे सममेय संख्या छे एमां कई ते संख्याओ आवी शके, तो आपणे जोईशुं के भई एमां आवशे प्राकृतिक संख्याओ, नेचरल नंबर्स, एरेबिक नंबर्स पण एने कहेवामां आवे छे। अने प्राकृतिक संख्याओमां आवशे 1, 2, 3 अनंत सुधी। पछी आवशे पूर्ण संख्याओ जेने आपणे होल नंबर्स कहीए छीए, जे आवशे 0, 1, 2, 3 डेस 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 अनंत। पूर्णांक संख्याओ डेस 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 √3, √2, √1, 0, 1, 2, 3 डेस डेस डेस, એટલે એમાં આવશે ધન પૂર્ણાંકો 0 અને ઋણ પૂર્ણાંકો। તમને જશે કે આ તો બધા પૂર્ણાંકોની તમે વાત કરી છે, તમે એક બાજુ કહો છો કે p છેદ માં q સ્વરૂપ, તો દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં તમે 1 મૂકી દો। દાખલા તરીકે 1 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, તો આ પ્રકારની જે સંખ્યાઓ છે એ p છેદ માં q સ્વરૂપની સંખ્યા બની ગઈ। માટે આ બધા જ જે પૂર્ણાંકો છે એ સમમેય સંખ્યા બનશે કે નહીં બને? બનશે જ। તો હવે આપણે સમમેય સંખ્યાને આપણે આગળ જોઈશું। ખાસ જે મહત્વનો હિસ્સો છે એનો તે છે અપૂર્ણાંકો। આ અપૂર્ણાંકો વિશે જ આપણે આજે વધારે ચર્ચા કરવાના છે। અપૂર્ણાંકોમાં આવે છે ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંકો, સાંત દશાંશ અપૂર્ણાંક અને અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક। આ અપૂર્ણાંકો આપણે વિશે એના વિશે આપણે જોઈશું। અને આની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે ભાઈ આના એના વચ્ચેની જે બેઝિક ક્રિયાઓ છે અપૂર્ણાંકો વચ્ચેની, સરવાળો છે, બાદબાકી છે અને ગુણાકાર, આજે આપણે આના વિશે જ ખાસ ચર્ચા કરીશું। તો પહેલા તો અપૂર્ણાંકો આપણે લઈશું, તો કે ભાઈ 1/2 વત્તા 1/2, મેં બે અપૂર્ણાંક લીધેલા છે અને બંનેના છેદ સરખા છે। જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય એને સમછેદી અપૂર્ણાંક કહે છે, અને સમછેદી અપૂર્ણાંક હોય તો એના માટે આપણે લસાઅ લેવાની કોઈ જરૂર જ નથી। જે છેદ છે તેનો તે જ આપણે લખી દેવાનો છે, અને અંશની બંનેના જે અંશ છે એનો સરવાળો થશે, એટલે 1/1 = 2 અને 2/2 = 1। કોઈ પણ બે અપૂર્ણાંક કે એનાથી વધારે અપૂર્ણાંકો હોય જો આપણે એનો સરવાળો કરવો હોય તો એ સરવાળા માટે આપણે પ્રથમ યાદ રાખવાનું છે કે આપણે સમછેદી બનાવવા પડે છે। દાખલા તરીકે 1/3 વત્તા 1/3 વત્તા 1/4, મારી પાસે આ 3 અપૂર્ણાંક છે, મારે એનો સરવાળો કરવો છે। તો સરવાળો કરવા માટે હું શું કરીશ? તો કે મારે અત્યારે જ આપણે કહ્યું કે ભાઈ સમછેદી અહીંયા તો છે જ નહીં, એટલે સમછેદી બનાવવા પડે। સમછેદી બનાવવા માટે શું કરવું પડે? તો કે જે અપૂર્ણાંકોના જે છેદ છે એ બધાનો લસાઅ લેવો પડે, તો આપણે લસાઅ લઈશું। તો લસાઅ લેવા માટે આગળ તમે લસાઅ શીખી ગયેલા છો કે એના અવયવી રીતે પણ કરી શકાય છે અને ભાગાકાર રીતે પણ કરી શકાય છે, પણ એટલે આપણે અહીંયા લઈએ કે આ રીતે આપણે કરીશું ભાગાકારની રીત। 2 × 2 ભાગ ન ચાલે, 2 × 2 વળી પાછા 2 × 2 2 × 2 અને 3 1 1 1, તો આ જે સંખ્યાઓ આવી એનો આપણે ગુણાકાર કરીએ તો આવશે 12, લસાઅ આવ્યો 12।
तो हवे शुं करीशुं आपणे के दरेक नो छेद अलग अलग लईशुं। पहेलो छेद लईशुं आपणे के बे छे अने बे नो ने आपणे ए संख्या वडे गुणाकार करवानो के जेनाथी आपणने लसा मळी जाय। तो बे गुणिया आपणे करीशुं अहींया 6 એટલે નીચે અહીંયા 2 ના નીચે મૂકી દઈશું 6 એટલે 2 ગુણ્યા 6 બરાબર 12 આવે। એ જ પ્રમાણે 3 ને આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડે કે 3 ને ગુણાકાર કરીશું 4 વડે ગુણાકાર કરીએ તો લસાઅ આવી જશે। એ જ પ્રમાણે અહીંયા 4 છે એને પણ આપણે જો ગુણાકાર કરીશું તો 3 વડે ગુણાકાર કરવો પડે એટલે 12 થાય। હવે જ્યારે પણ કોઈ અપૂર્ણાંકને ગુણાકાર કરવાનો હોય ત્યારે एक ए संख्या नो गुणाकार फक्त छेद साथे ना थाय नहीं तो आखो अपूर्णांक ज बदलाई जाय। एटले आपणे शुं करवुं पड़शे के आपणे करवुं पड़शे एना अंश साथे पण गुणाकार अने एनो छेद साथे पण गुणाकार। एटले 6 एका 6 अने छेदमां आवशे 12 वत्ता 4 एका 4 छेदमां आवशे 12 वत्ता 3 छेदमां आवशे 12। तो हवे जरा जोई लईए आपणे के त्रणेय अपूर्णांक जे हता ए त्रणेय अपूर्णांकना छेद सरखा थई गया एटले के समच्छेदी थई गया। तो समच्छेदी थई गया एटले आगळ आपणे कह्युं के समच्छेदी बनी जाय एटले जे छेद आव्यो ते मूकी लईए अने अंश वच्चे जे निशानी छे ते मूकवानी छे एटले 6 वत्ता 4 वत्ता 3। છેદનો સરવાળો કરવાનો નથી, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। સમછેદી બની જાય એટલે જે છેદ છે તે એક જ વાર મુકાય, એકથી વધારે વાર મુકાશે નહીં। 6 વત્તા 4 વત્તા 3 એટલે સરવાળો આવશે 13, 13 ના છેદમાં 12 આવ્યો જવાબ। આ આપણે સરવાળાને અપૂર્ણાંકોના સરવાળાની ક્રિયાને અહીંયા પૂરી કરી। સરવાળો ક્યારે થાય કે જ્યારે બંને બે અપૂર્ણાંકો વચ્ચે જે નિશાની છે કે બંને અપૂર્ણાંકોની નિશાની છે એ નિશાની જો સરખી હોય તો જ સરવાળો થાય, જો નિશાની વિરોધી હોય તો બાદબાકી થાય। તો બીજો એક દાખલો આપણે લઈશું, અહીંયા એની ચર્ચા કરીશું સરવાળા માટે। ઓછા એક પંચમાંશ ઓછા એક પંચમાંશ અહીંયામાં સમછેદી છે જ એટલે જે છેદમાં છે એ જ આવશે આપણો લસા, છેદ મૂકી દઈએ। અંશમાં આપણે આગળ પણ વાત કરેલી જે સંખ્યાની આગળ જે નિશાની છે એ જોવાની છે, પાછળની નહીં। એટલે અહીંયા પહેલી સંખ્યાની આગળ છે ઋણ નિશાની ઓછા એક ઓછા એક। નિશાની સરખી હોય તો સરવાળો થાય, પણ જે નિશાની હોય તેની તે નિશાની રહે એટલે આવશે ઓછા નિશાની તો રહેશે પણ 1 વત્તા 1 બરાબર 2 જવાબ આવશે ઓછા 2 ના છેદમાં 5। હવે આ પ્રમાણે આપણે બીજો એક દાખલો લઈએ કે ઓછા 2 ના છેદમાં 3 ઓછા 3 ના છેદમાં 7। આ તમે જોયું કે અહીંયા તો બંનેના છેદ સરખા નથી, વળી પાછી જે સરવાળા માટે આપણે ક્રિયા કરેલી એની એ જ ક્રિયા અહીંયા દોહરાવીએ તો અહીંયા આવશે લસાઅ ફરી પાછો। આ બંનેના જે છેદ છે એ બંને છેદ અવિભાજ્ય સંખ્યા છે। જ્યારે આપણે સરવાળો કે બાદબાકી કરતા હોય એમાંથી એક સંખ્યા જો અવિભાજ્ય હોય ને તો એ બીજી સંખ્યા સાથે ગુણાકાર કરીએ એટલે લસાઅ બની જાય એટલે અહીંયા આવશે 21। તો અહીંયા હવે આપણે કરીશું કે વળી પાછો આગળની જે ક્રિયા છે એને દોહરાવતા તો કે ભાઈ 3 નો ગુણાકાર કરીશું આપણે કેટલા સાથે કરીશું તો 21 થશે લસાઅ સાથે, તો અહીંયા થશે 7 3 સતા 21 અને એ પ્રમાણે 7 નો ગુણાકાર કરીશું આપણે 3 સાથે તો લસાઅ મળી જશે 21। આગળ કહ્યું તે પ્રમાણે જ્યારે પણ કોઈ પણ અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશ અને છેદ બંને સાથે ગુણાકાર કરવો પડે એટલે પહેલા આપણે ગુણાકાર કરીશું, નિશાની તો પહેલા મૂકી દેવાની 7 2 14 અને છેદમાં આવશે 21। એ જ પ્રમાણે 9 છેદમાં આવશે 21। સમછેદી થઈ ગયું એટલે બરાબર આવશે અહીંયા આપણે જે છેદ છે એ મૂકી દઈએ ઓછા 14 ઓછા 9 નિશાની સાથે બંનેની મૂકી દેવાની, બંને નિશાની સરખી છે સરવાળો થાય, જે નિશાની હોય એની એ જ નિશાની રહેશે એટલે જવાબ આવશે ઓછા 23 છેદમાં 21।
હવે આપણે અપૂર્ણાંકોની બાદબાકી જોઈશું. બાદબાકી કરવા માટે અપૂર્ણાંકો વચ્ચે જે નિશાની છે તે વિરોધી હોવી જોઈએ, તો જ અપૂર્ણાંકોને બાદબાકી થઈ શકે. વળી પાછો આપણે આગળ જોતા હતા તે પ્રમાણે આપણે સમછેદી પહેલા લઈશું. તો અહીંયા લખીશું આપણે એક ના છેદમાં પાંચ ઓછા બે ના છેદમાં પાંચ. અહીંયા આપણે લઈએ કે ભાઈ બંનેના છેદ સરખા છે, છેદ સરખા છે એટલે સમછેદી માટે જે છેદ છે એનો એ જ આવશે, એટલે આપણે મૂકી દીધા પાંચ. હવે અંશમાં શું કરીશું? કે જે નિશાન છે જે પ્રમાણેની ક્રિયા આપણે સરવાળામાં કરેલી છે એ જ આપણે એક્ઝેક્ટલી અહીંયા સેમ કરવાની છે. એટલે જે નિશાની છે તેની કેસ મૂકવાની છે. પહેલી સંખ્યા હોય ધન નિશાની હોય તો આપણે મૂકતા નથી નેચરલી, એટલે નથી મૂકી. ઓછા બે, એક ઓછા બે, તો એક ધન છે અને બે ઋણ છે, તો બાદબાકી કરીશું. પણ કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરીશું? તો કે આપણે બે માંથી એક બાદ કરવાની છે, અને જે સંખ્યામાંથી તમે બાદ કરો તે સંખ્યાની જ નિશાની આવે. એટલે પહેલા મૂકીશું આપણે બે ની નિશાની છે ઓછા, એટલે મૂકીશું ઓછા, અને હવે બે માંથી એક બાદ કરીશું એટલે જવાબ આવશે એક છેદમાં પાંચ. આ થઈ બાદબાકીની ક્રિયાનો સમછેદી બનાવવાની છે. સરવાળા અને બાદબાકીમાં ફક્ત આપણે જે બદલવાનું છે તે નિશાની છે તે જ ખાસ જોવાનું છે કે નિશાની સરખી હોય તો સરવાળો અને જે નિશાની હોય તેની તે જ નિશાની રહે, અને જો બાદબાકી હોય તો મોટી સંખ્યા જે હોય તેની આગળ જે નિશાની હોય એ નિશાની ઋણ આવે અથવા તો ધન આવી શકે. હવે આપણે બીજો લઈશું કે એકના છેદમાં બે ઓછા એકના છેદમાં પાંચ. બાદબાકીની ક્રિયા ફરી પાછી આપણે આવી. સરવાળો અને બાદબાકી ક્રિયામાં સરખું શું છે? તો કે બંનેમાં સમછેદી અપૂર્ણાંક લાવવા પડે. સમછેદી લાવવા માટે વળી પાછું લસાઅ લેવાનું છે. આપણે આગળ તમને કહ્યું છે કે જે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો સીધો ગુણાકાર તમે કરી દો એ તમારો લસાઅ બની જાય. એટલે લસાઅ આવશે, લસાઅ બરાબર દસ આવશે. તો પહેલા જે અપૂર્ણાંક છે એનો જે છેદ છે વળી પાછી એની કમ્પેરિઝન કરવાની છે. કે લસા સાથે લસા લાવવા માટે પહેલાના છેદને કેટલા વડે ગુણાકાર કરીશું? તો કે પાંચ વડે ગુણતા દસ થાય. એ પ્રમાણે બીજાના છેદને ગુણાકાર કઈ સંખ્યા વડે કરીએ? તો લસા દસ આવે તો બે આવશે. અહીંયા આગળ કહ્યું તે પ્રમાણે કે જે સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે એને અંશ અને છેદ બંને સાથે ફરજિયાત ગુણવા પડે. એટલે આપણે કરીશું અહીંયા કે પાંચ એકા પાંચ અને છેદમાં આવશે દસ. એ પ્રમાણે અહીંયા આવશે બે છેદમાં આવશે દસ. સમછેદી આપણું થઈ ગયું, સમછેદી થઈ ગયું. એટલે જે છેદ છે તે આપણે મૂકી દઈએ પહેલા. હવે આપણે જોઈશું વળી પાછું કે પાંચ ઓછા બે માં મોટી સંખ્યા પાંચ છે, એટલે પાંચ માંથી બે બાદ કરવાના. જ્યારે આપણે બાદબાકી કરવાની હોય ત્યારે એ જોવાનું છે કે નિશાની કઈ છે તે પહેલા નથી જોવાનું, પહેલા સંખ્યા કઈ મોટી છે તે જોવાનું. પાંચ માંથી આપણે બે બાદ કરીશું ત્રણ આવશે, અને પાંચ ની આગળ જે નિશાની છે પાછળ નહીં પણ આગળ નિશાની છે ધન, માટે જવાબ આવશે ત્રણ ના છેદમાં દસ. જો છેદમાં દસ આવે એટલે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો પણ લખી શકાય કે દસ હોય તો એક અંકની આગળ પોઈન્ટ આવે એટલે બરાબર 0.3 આ જવાબ આવશે. બરાબર છે? હજુ બીજો એકાદ દાખલો કરવાની જરૂર છે ખરી? ચલો જોઈ લઈએ એકાદ દાખલો વધારાનો. કે ભાઈ એક તૃતીયાંશ ઓછા એક પંચમાંશ આપણે આ લખેલો છે, હજુ એમાં એકાદ ઉમેરી દઈએ તો આપણે બીજો અહીંયા એક દાખલો ગણીશું. એક ચતુર્થાંશ ઓછા એક પંચમાંશ વત્તા એક સપ્તમાંશ. મારે આ પ્રમાણે કરવું છે. એકમાં ધન નિશાની આવી, બીજામાં ઋણ આવી, એકમાં પાછા ધન છે. શું કરીશું? તે વળી પાછું સરવાળો કે બાદબાકી હોય તો આપણે કરવાનું છે કે લસા તો લેવો જ પડે, એટલે અહીંયા પણ લસા લઈ લઈશું. તો ચાર ગુણ્યા પાંચ, પાંચ અને સાત બંને અવિભાજ્ય સંખ્યા એટલે બધાનો જ ગુણાકાર કરી નાખીએ આપણે. તો ચાર ગુણ્યા પાંચ, ચાર પંચા વીસ, અને વીસ ગુણ્યા સાત કરીશું એટલે લસાઅ આવશે આપણો
140 હવે ચાર વળી પાછો પહેલાનો છેદ જોવાનો આપણે કે પહેલા અપૂર્ણાંકનો છેદ 4 છે અને મારે લાવવાનો છે 140 તો કઈ સંખ્યા વડે હું ગુણાકાર કરીશ કે આટલી જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે શું કરવાનું કે ગુણાકાર સીધો થતો નથી તો આપણે 140 ભાગ્યા 4 કરી દઈએ તો 140 ભાગ્યા 4 કરીએ આપણે 140 ભાગ્યા 4 તો 4 તાળી 12 બે વધ્યા 4 પંચા 20 આવ્યા 35 એટલે અહીંયા મૂકી દઈશું 35 એ જ પ્રમાણે અહીંયા કરીશું આપણે કે ભાઈ 5 ગુણ્યા કેટલા કરીશું તો 140 આવશે એટલે કે એ જ પ્રમાણે કરશો તો 28 આવશે અહીંયા અને અહીંયા આવશે 20 વળી પાછું આ જે કૌંસમાં મૂકેલી સંખ્યા છે એને અંશ અને છેદ બંને સાથે ગુણાકાર કરીએ તો 35 ના છેદમાં 140 ઓછા 28 ના છેદમાં 140 વત્તા 20 ના છેદમાં 140 ત્રણે સમજ છે થઈ ગયા એટલે હવે આપણે જે આગળ કરતા હતા તે પ્રમાણે કરીશું તો અહીંયા મૂકી દઈએ આપણે 140 પહેલા છેદ મૂકી દેવાનો પછી ઉપર જે સંખ્યાઓ છે જે નિશાની છે તે પ્રમાણે મૂકી દઈશું આપણે 35 ઓછા 28 વત્તા 20 35 માંથી આપણે 28 બાદ કરીએ તો 7 આવશે અને 7 વત્તા 20 બરાબર 27 આવશે તો 27 ના છેદમાં જવાબ આવશે 140 આજનું સેશન અહીંયા પૂરું થાય છે Thank you.